પાટીકોટલા માં ખેડૂતની વાડીમાં કેરી ચોરીને લઈ જતા રિક્ષા ચાલક સહિત અન્ય એકને ઝડપી પાડ્યો. એક તરફ તો આવકતે વાવાઝોડામાં ખેડૂતો બેહાલ બન્યા, ત્યારે કેરી ચોરીથી ખેડૂતો વધારે પરેશાન. પાટી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં આવેલ એક જાણીતા ખેડૂતની વાડીમાંથી રાત્રિના કેરી ચોરી કર્યા બાદ કોથળા અને કેરેટમાં સવારે ચોરીની કેરી લઈ જતા રિક્ષા ચાલકને પાટી પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે કેરી ચોરને પકડી લાવ્યા હતા. પાડી પોલીસ મથકે ફરિયાદી ખેડૂતની ફરિયાદના આધારે કેરી ચોરનાર પાડી પોણિયાના બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પાડી નજીક ઉમરસાડી કોટલાવ ગામમાં રેલવે સ્ટેશન માર્ગ પર રહેતા અશોકભાઈ વલ્લભભાઈ પટેલ આજરોજ વહેલી સવારના કાયમની જેમ 6 વાગ્યે પોતાની વાડીમાં કેરી જોવા ગયા હતા. દરમિયાન રિક્ષા નંબર GJ15AU5935 એમના વાડીથી બહાર નીકળતી હોય જેથી તેઓએ રિક્ષાને અટકાવી હતી. તેઓએ રિક્ષામાં તપાસ કરતા મીણિયાના કોથળામાં અને કેરેટમાં કેરી ભરેલી તેઓને મળી આવી હતી. અશોકભાઈએ રિક્ષા ચાલકને નામ પૂછતા તેમણે પોતાનું નામ રાજુભાઈ કેશવભાઈ પટેલ રહેવાસી પોણિયા રેલવે ફળિયા તાલુકા પારડી હોવાનું જણાવ્યું હતું. કેરી બાબતે પૂછતા રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે પોણિયામાં હનુમાન ફળિયામાં રહેતા સાગરભાઈ દીપકભાઈ નાયકા અને નીતિન સુરેશભાઈ હડપતિ બંને જણાએ રાત્રે કેરી ચોરી કરીને સંતાડીને લઈ ગયા હતા અને સવારના કેરી લઈ આવવા માટે ઘરે આવીને કહ્યું હતું, જેથી કેરી લેવા આવ્યું છું એમ રિક્ષા ચાલકે કહ્યું હતું. કેરીના વજન અંગેની તપાસ કરતા 10 મણ કેરી ₹5000ની સાગર અને નીતિન બંને જણાએ રાત્રે ચોરી કરી હતી અને રિક્ષા ચાલક રાજુને અચાનક ખેડૂત અશોકભાઈએ પકડી પાડ્યો હતો, જે પકડાઈ ગયો છે. ઉપરોક્ત બનાવના હકીકતની પારડી પોલીસ મથકમાં ખેડૂત અશોકભાઈએ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે સાગર અને નીતિન સામે ચોરીનો ગુનો દાખલ કરી આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે. તો અત્રે ઉલ્લેખનીય બાબત તો એ છે કે વાવાઝોડું અને ખરાબ વાતાવરણના કારણે હાડમારી ભોગવી રહેલા નુકસાની ભોગવી રહેલા ખેડૂતોની હાલત ગંભીર છે, ત્યારે આવા લોકો કેરી ચોરી કરે છે એ પણ ખેડૂતોએ સહન કરવા પડી રહ્યું છે. ખેડૂતોની આ વખતે ખૂબ જ ખરાબ હાલત બની ગઈ છે. તો સરાહનીય બાબત એ છે કે ખેડૂત અશોકભાઈએ પોતાના વાડીમાં ખેતરમાં થઈ રહેલ ચોરી પોતે જ પકડી પાડી હતી અને જવાબદાર લોકોને જેલના સળિયા બતાવ્યા છે. હવે બંને સાગર અને નીતિન સાથે રિક્ષા ચાલક રાજુ અને અન્ય ચોરીમાં સાગરીતો સામે PSI BN ગોહિલે ચોરી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે અને ખેડૂતને ન્યાય મળે જે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વર્ષે ક્રોપ એકદમ ઓછો છે, વાવાઝોડામાં બાકીનો ક્રોપ ફેલ થઈ ગયો છે અને આ ચોરીની ફરિયાદ બહુ આવે છે, ચોરી બહુ થાય છે વાડીમાં. તમારે ત્યાં શું બન્યું? આજે મેં મારી વાડીમાંથી છેલ્લા 5 દિવસથી કેરી ચોરી જાય છે. આજે મેં પકડ્યા એમને, વોચ રાખેલી હતી અને એમાંથી પછી લોકો રિક્ષામાં લઈ જતા હતા, માર્કેટમાં મેં પકડ્યા એ લોકોને. કેટલા જણા પકડાયા છે, શું નામ છે, કઈ આવ્યું નામ તમારા સામે? એ નામ હમણાં પોલીસ લાવે છે ને લખાવે છે. એ લોકો ફરિયાદ ચાલુ છે. એક છે સાગર દીપક અને એક બીજો કંઈક ગઢા કરીને છે. બંનેના નામ છે, રિક્ષાવાળો છે રાજુભાઈ, એ રિક્ષામાં લાવે છે. ક્યાંના છે એ લોકો? એ લોકો પારડી પોણિયાના છે, હનુમાન ફળિયાના, અમારી વાડીની પાછળ જ રહે છે. કેટલા દિવસથી કેરી ચોરાતી હતી અને અંદાજે કેટલી અત્યાર સુધીમાં ચોરી થઈ? અત્યાર સુધીમાં લગભગ ઓછામાં ઓછી 70-80 મણ કેરી ચોરાઈ છે. આજે પણ 10 મણ કેરી છે રિક્ષામાં. આ પરિસ્થિતિમાં ખેડૂતોની શું? આ પરિસ્થિતિમાં ખેડૂતોની બહુ ખરાબ, ખેડૂતોનો ખર્ચો નથી નીકળવાનો આ વર્ષે. એક તરફ વાવાઝોડામાં કેરીમાં ભયંકર નુકસાન ગયું છે અને જે કંઈ કેરી બચી છે તે આ ચોરીનો ઉપદ્રવ વધી ગયો છે આપણા એરિયામાં. પોલીસે ફરિયાદ વગેરે બધું લઈ લીધું? પોલીસે ફરિયાદ લઈ લીધી. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે ચોરને પકડીને લાવશું અને એ લોકો લઈ આવ્યા છે. 2 જણને રિક્ષાવાળાને પકડ્યો છે અને કાર્યવાહી ચાલુ છે. વાડીમાંથી 3-4 દિવસથી આ કેરીની ચોરી થાય છે. અમને થોડી ખબર પડી હતી એટલે અમે એની પછાડી ધ્યાન આપતા હતા. આજે મુદ્દા માલ સાથે એમને બધાને રિક્ષાવાળા માર્કેટમાં કેરી લેવાવાળા બધાને સાથે ઘૂમરૂ પકડાયા છે. શું ફરિયાદ વાળી? ફરિયાદમાં અમે આપી છે કે આ રિક્ષાવાળા આવી રીતે કેરી લઈને માર્કેટ આવ્યો છે માર્કેટમાં. અત્યારે કેરીની કેવી પોઝિશન છે અને આ રીતે થતું હોય તો શું લાગે ખેડૂતો ક્યાં જાય? માર્કેટમાં અમને ખેડૂતોનું પુષ્કળ નુકસાન છે. આ બધામાં પાણીને ભાવે કેરી લઈ છે અમારી, અત્યારે પડી ગઈ એમ કરીને. અત્યારે અંદર કેટલી છે અંદાજે તોલેલી? 10-12 મણ કેરી હશે. કોણ કોને લાવ્યા આમાં? રાજુ રિક્ષાવાળો, એક સાગર ને બીજો એક. ક્યાંના છે એ લોકો? એ પોણિયાના છે. એ સમય કાર્યવાહી હાથ ધરી? હા, કાર્યવાહી હાથ ધરી. શું નામ તમારું? મારું નામ ઇન્દ્રવતન દેસાઈ. દેવાનું
ભાલદાર.